हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आपने धोरण 10 ना गणित विषय में चैप्टर नंबर 3 द्विचल सुरेख समीकरण युग्म प्रकरणनो अभ्यास करता रह्या छे। गया वीडियो में आपने आलेख द्वारा कई रीते उकेल मेळवी शकाय अथवा आलेख कया कया प्रकारनो होई शके जेना आधारे आपणे अनन्य उकेल मळे, अनंत उकेल मळे के एक अने मात्र एक उकेल मळे एनी समझण मेळवानो प्रयत्न कर्यो हतो। आज आपणे उदाहरण 6 जे टेक्स्टबुक नी अंदर उदाहरण 6 छे ए समझवानो प्रयत्न करीए। तो रकम वाँचे बोला, चंपा सेल में केटलाक पेन्ट अने स्कर्ट खरीदवा गई हती। ज्यारे तेने तेना मित्रोए पूछ्यू के तेने दरेकनी केटली संख्यानी खरीदी करी हती, એટલે પેન્ટ કેટલા લીધા અને સ્કર્ટ કેટલા લીધા, તેની સંખ્યા ખરીદી કરે તે કેટલી સંખ્યા છે તે આપણે જાણવાનું છે। ત્યારે તેણે જવાબ આપ્યો, પેન્ટની સંખ્યાના બે ગણામાંથી બે ઓછી સંખ્યામાં સ્કર્ટ કરી દે, એટલે પેન્ટ જેટલા લીધા એના બે ગણા એમાંથી બે ઓછી કરીએ એટલા સ્કર્ટ ખરીદ્યા, એટલા સ્કર્ટ ખરીદ્યા। પણ પેન્ટની સંખ્યાના ચાર ગણામાંથી ચાર ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા અને પેન્ટની સંખ્યાના ચાર ગણા કરીએ એમાંથી ચાર ઓછા કરીએ એટલા સ્કર્ટ ખરીદ્યા, તો કેટલી સંખ્યામાં પેન્ટ અને કેટલી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા છે તે આપણે શોધવાનો પ્રયત્ન કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આ રીતના જ્યારે પરીક્ષાની અંદર સૂચન ન કરેલું હોય કે આલેખની મદદથી ઉકેલ મેળવો, તો તમે ત્રીજા ચેપ્ટરમાં આપણે ચાર પ્રકારના ઉકેલની રીત જોવાના છે, ભૌમિતિક રીત અથવા આલેખની રીતે ઉકેલ મેળવો, બીજું છે આદેશની રીતે ઉકેલ મેળવો, ત્રીજું છે લોપની રીતે ઉકેલ મેળવો અને ચોથું છે ચોકડી ગુણાકારની રીતથી ઉકેલ મેળવો। તો પરીક્ષામાં જ્યારે આવો દાખલો પૂછાય ત્યારે તમે ચારમાંથી કોઈ પણ રીતે ઉકેલ મેળવી શકો છો, જે એક્સ અને વાયની કિંમત મળે એ પ્રમાણે એનો જવાબ લખી શકીએ। અહીં આલેખમાં પણ જે બિંદુમાં છેદે એ બિંદુનો એક્સયામ અને એ બિંદુનો વાયયામ તે આપણા એક્સ અને વાયના જવાબ મળશે। અત્યારે આપણે પહેલી રીત જે જોઈએ છે આલેખની રીત અથવા ભૌમિતિક રીત જોતા હોવાથી આ દાખલાને આપણે આલેખની રીતે ઉકેલવાનો પ્રયત્ન કરીશું। ફરી પાછો મિત્ર કહું છું કે પરીક્ષામાં જો આ રીતના દાખલો પૂછાય તો તમે ચારમાંથી કોઈ પણ રીતે દાખલો ગણી શકો છો। તો સૌપ્રથમ આપણે દાખલો વ્યવસ્થિત સમજીએ અને એનું સમીકરણ પહેલાં બનાવવું પડશે। અત્યાર સુધીના દાખલામાં સમીકરણ આપી દીધા હતા, જ્યારે આ દાખલામાં સમીકરણ આપણે બનાવવું પડશે। તો અહીં પેન્ટ અને સ્કર્ટની વાત કરી હોવાથી અને કિંમત અથવા પેન્ટની સંખ્યા અને સ્કર્ટની સંખ્યા શોધવાની, તો આપણે સૌપ્રથમ ધારી લઈએ કે ભાઈ પેન્ટની સંખ્યા બરાબર એક્સ અને સ્કર્ટની સંખ્યા બરાબર વાય। તો આપણે ધારી લઈએ કે ધારો કે આપણે લખી શકીએ ધારો કે પેન્ટની સંખ્યા બરાબર એક્સ, સ્કર્ટની સંખ્યા બરાબર વાય। આપણે ધારી લઈએ કે પેન્ટની સંખ્યા બરાબર એક્સ અને સ્કર્ટની સંખ્યા બરાબર વાય, એટલે પેન્ટ અને સ્કર્ટની સંખ્યા કેટલી છે એ શોધવાનું છે। તો આપણે પેન્ટની એક્સનો જે જવાબ મળે એ પેન્ટની સંખ્યા અને વાયનો જે જવાબ મળે એ સ્કર્ટની સંખ્યા। હવે આપણે જવાબ જે આપ્યો છે એના આધારે સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરીએ। પેન્ટની સંખ્યાના બે ગણા, તો બે ગણા કરે તો બે એક્સ થશે, બે ઓછી એટલે માઇનસ બે, એટલા સ્કર્ટ ખરીદ્યા, તો આપણે જોઈ શકીએ રકમ મુજબ સમીકરણ શું બનશે તે જોઈએ। રકમ મુજબ શું સમીકરણ બનશે, પેન્ટની સંખ્યાના બે ગણા, તો પેન્ટની સંખ્યા એક્સ છે તો બે ગણામાંથી બે ઓછી, બે ગણા પેન્ટની સંખ્યાના બે ગણા, તો પેન્ટની સંખ્યા એક્સ છે એટલે બે ગણા એટલે બે વડે ગુણું, પાંચ ગણા હોય તો પાંચ વડે ગુણું, સાત ગણા હોય તો સાત વડે ગુણું, તો બે વડે ગુણે એટલે બે એક્સ, પાંચ વડે ગુણે તો પાંચ એક્સ, સાત વડે ગુણે તો સાત એક્સ, તો બે એક્સ પેન્ટની સંખ્યાના બે ગણામાંથી બે ઓછા સ્કર્ટ લીધા, એટલે બે ગણામાંથી બે ઓછા એટલે બે ગણામાંથી બે ઓછા કરો, એટલા સ્કર્ટ ખરીદ્યા, એટલા સ્કર્ટ લીધા કેટલા,
સેન્ટની સંખ્યાના બે ગણામાંથી બે ઓછા કરીએ એટલી સંખ્યાના કર્ટ લીધા. કર્ટની સંખ્યા મારે ધરાવેલું છે વાય. એટલે સમીકરણ આ રીતે બનશે. જો આ રાખો તો પણ ચલાવતા તો વાય બરાબર બે એક્સ માઇનસ બે. એને આપણે પહેલું સમીકરણ નંબર આપ્યું. તમે આખા સમીકરણને ડાબી બાજુમાંથી જમણી બાજુ લઈ આવો તો નિશાની બદલવાની જરૂર નથી. ફક્ત બે પેલી બાજુ લઈ જાઓ તો પ્લસ બે થઈ જશે. પણ આખું સમીકરણ જ્યાં પેલી બાજુ લઈ જાય ને જમણી બાજુમાંથી ડાબી બાજુ લઈ આવો અને ડાબી બાજુનું જમણી બાજુ લઈ જાઓ. આ ડાબી બાજુ બંને સંખ્યા છે ને જમણી બાજુ લઈ જાઓ અને જમણી બાજુની આખી સંખ્યાને ડાબી બાજુ લઈ આવો તો ચિહ્ન બદલવાની કોઈ જરૂર નથી. એટલે વાય બરાબર ટુ એક્સ માઇનસ ટુ પહેલું સમીકરણ મળશે. ફરી પાછો વિચારી મિત્રો, પેન્ટની સંખ્યાના બે ગણા એટલે બે એક્સ, એમાંથી બે ઓછા કરીએ એટલા કટ લઈશ એટલે બરાબર વાય. કટની સંખ્યા માટે વાય દાખલ એટલે વાય બરાબર બે એક્સ માઇનસ બે. બીજું જોઈએ એ પણ રકમ મુજબ લખીએ તો બીજું સમીકરણ શું બનશે કે પણ પેન્ટની સંખ્યાના ચાર ગણા માંથી ચાર ઓછી સંખ્યામાં સ્કર્ટ થઈ જાય. બીજું સમીકરણ રીતે બનશે કે પેન્ટની સંખ્યાના ચાર ગણા, જો પેન્ટની સંખ્યા એક્સ હોય તો ચાર ગણા એટલે ચાર એક્સ, ચાર ગણામાંથી ચાર ઓછી સંખ્યા એટલે માઇનસ ચાર, એટલા સ્કર્ટ થઈ જશે. પેન્ટની સંખ્યાના ચાર ગણામાંથી ચાર ઓછી સંખ્યામાં સ્કર્ટ થઈ જાય. ચાર ગણા એટલે ચાર એક્સ, ચાર ઓછા એટલે માઇનસ ચાર, એટલા સ્કર્ટ એટલે બરાબર વાય. અને આ રીતે પણ લખી શકાય માટે વાય બરાબર ચાર એક્સ માઇનસ ચાર સમીકરણ નંબર બે. આ રીતના બંને સમીકરણ આપણે એકદમ સરળતાથી શોધી લીધા. તો આ બંને સમીકરણ આપણે આલેખ પત્ર ઉપર દર્શાવીએ અને આલેખમાં જે બિંદુમાં બંને આલેખ છે તે એનો એક્સ અને વાય આપણે શોધીએ. કઈ રીતે શોધવાનું આપણે જોઈએ. જે આગળ પણ આપણે ઘણા બધા દાખલા આલેખના જોયા છે આમાં ઉકેલ મેળવવાનો છે. અત્યાર સુધી જે આલેખ હતા તે આલેખ ઉપરથી અનન્ય ઉકેલ મળે છે, અનંત ઉકેલ મળે છે કે ઉકેલ મળતો નથી એ વિશેની ચર્ચા કરી હતી. જરા આની અંદર ઉકેલ શું મળે છે તે શોધવાનો છે. તો આપણે જોઈએ તો પહેલા સમીકરણ માટે બિંદુ શોધજો. તો પહેલું સમીકરણ જે છે આપણું વાય બરાબર ટુ એક્સ માઇનસ ટુ, આની અંદર તો તમારે એક સૂત્ર કરતા આપણને ખબર છે કે જ્યારે પણ સમીકરણ પછી બિંદુ એટલે કે કોષ્ટક બનાવવાનું હોય તો કોઈ પણ એક ચલને સૂત્ર કરતા બનાવવાનું, બીજા ચલને જમણી બાજુ રાખવાનું. તો આની અંદર એક ચલ સૂત્ર કરતા છે જ, એ એક્સ પણ હોઈ શકે વાય પણ હોઈ શકે. તો વાય બરાબર ટુ એક્સ માઇનસ ટુ એટલે અહીં એક ચલને સૂત્ર કરતા બનાવ્યું જ હોવાથી આપણે ફરી પાછું એક્સને સૂત્ર કરતા બનાવવાની જરૂર નથી. તો જમણી બાજુ જે ચલ આવેલો છે એ જમણી બાજુ ચલમાં અલગ અલગ કિંમત મૂકવાની અને વાય શોધતા જઈએ. તો એક્સ બરાબર જો ઝીરો લઈએ આપણે, તમને એક્સ બરાબર ઝીરો લો તો વાય બરાબર બે કાઉન્સમાં ઝીરો માઇનસ ટુ, એટલે ઝીરો માઇનસ ટુ માઇનસ ટુ, વાય બરાબર શું મળશે માઇનસ ટુ. એટલે પહેલા સમીકરણ અંદર એક્સ બરાબર ઝીરો મૂકીએ આપણે તો માઇનસ ટુ જવાબ મળશે. ઝીરોમાંથી બે જ્યારે માઇનસ બે એટલે પહેલું જે સમીકરણ છે આપણું શું છે વાય બરાબર ટુ એક્સ માઇનસ ટુ. અહીં આપણે એક્સની કિંમત લેવાના છે ને વાય બરાબર ટુ એક્સ માઇનસ ટુ. એક્સ બરાબર ઝીરો લેવાથી જવાબ મળશે માઇનસ બે. અહીં વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકવામાં ભૂલ કરશો નહીં. જમણી બાજુ જે ચલ છે એની અલગ અલગ કિંમત લેવાની અને વાય શું મળે છે જોવાનું. અહીંયા પણ લખતી વખતે વાય વાળું સમીકરણ છે અને એક્સની આપણે અલગ અલગ કિંમત લેવાના છે. તો એક્સની અલગ કિંમત પહેલાં ઝીરો લીધું તો વાય કેટલો મળે છે માઇનસ બે. હવે મૌખિક ગણતરી કરીને પણ તમે શોધી શકો એવું છે. સમજે એક્સ બરાબર એક લઈએ તો બે એકા બે માંથી બે જાય તો ઝીરો, એટલે એક્સ બરાબર જો એક લઈએ તો વાય બરાબર બે કાઉન્સમાં એક માઇનસ બે, બે માઇનસ બે બે માંથી બે જાય તો ઝીરો, એટલે જો એક્સ બરાબર એક લઈએ તો વાય શું મળે છે ઝીરો. એક્સ બરાબર એક લેવાની બે એકા બે, બે માંથી બે જાય ઝીરો. એ જ પણ મૌખિક ગણતરી કરે તો બે લઈએ બે દુ ચાર, ચાર માંથી બે જાય તો બે, એટલે એક્સ બરાબર જો બે લઈએ આપણે તો વાય બરાબર શું મળે છે બે દુ ચાર, ચાર માંથી બે જાય તો. એટલે પહેલા સમીકરણમાં એક્સની અલગ અલગ કિંમત મૂકી વાય શું જવાબ મળે છે એ પ્રમાણે કોષ્ટકમાં આપણે કિંમત લખી એને હવે આલેખ પત્ર પર દર્શાવવાનું છે. ભાઈ વાય બરાબર ફોર એક્સ માઇનસ ફોર,
આમાં પણ તમે એક્સ બરાબર જીરો લો તો વાય બરાબર ફોર કાઉન્ટમાં જીરો માઇનસ ચાર, જીરો માઇનસ ચાર એટલે જવાબ મળશે માઇનસ ચાર. જે બીજું સમીકરણ છે વાય બરાબર ફોર એક્સ માઇનસ ફોર, એમાં જો એક્સ બરાબર જીરો તો આપણે એક્સ અહીંયા લેવાના છે. વાય નું સમીકરણ છે વાય બરાબર ફોર એક્સ માઇનસ ફોર, એક્સ બરાબર જીરો લઈએ વાય મળે છે આપણને માઇનસ ચાર. હવે આપણે ડાયરેક્ટ ગણતરી કરી શકીએ, એક્સ બરાબર એક લઈએ, ચાર એકા ચાર, ચાર માંથી ચાર જીરો જીરો, જો એક્સ બરાબર એક લઈએ તો વાય આપણને મળશે જીરો, ચાર એકા ચાર, ચાર માંથી ચાર જીરો જીરો. એટલે એક્સ બરાબર બે લઈએ, ચાર દો આઠ, અહીંયા બે ગુણાકારમાં છે એટલે એક્સ ગુણાકારમાં છે એટલે ચાર દો આઠ, આઠ માંથી ચાર જીરો ચાર, તો એક્સ બરાબર જો બે લઈએ તો જવાબ મળશે આપણને ચાર, ચાર દો આઠ માંથી ચાર જીરો, આઠ માંથી ચાર જીરો ચાર. આ રીતે એકદમ જ સરળતાથી આપણે કોષ્ટક તૈયાર કરી શકીએ. હવે આપણને બંને બંને સમીકરણમાં એક્સની અલગ અલગ કિંમત મૂકવાથી વાય શું મળે છે એના આધારે આખું કોષ્ટક તૈયાર કર્યું. હવે એ બંને સમીકરણને આપણે આલેખ પત્ર પર દર્શાવવાના છીએ. તો એક્સ અક્ષ પર મોટા મોટી સંખ્યા ધન કઈ છે? બે, ઋણમાં તો એક પણ સંખ્યા નથી. તો એક્સ અક્ષ પર મોટા મોટી સંખ્યા બે જ છે એટલે એક બે ત્રણ સુધી આપણે લખીએ, માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ. એ પ્રમાણે વાય અક્ષ પર મોટા મોટી ધન સંખ્યા ચાર છે અને ઋણ સંખ્યામાં પણ માઇનસ ચાર, તો બંને આપણે લખીએ તો એક બે ત્રણ, એક બે ત્રણ ચાર, અહીંયા પણ માઇનસ એક માઇનસ બે ત્રણ. આ રીતના આલેખ પત્ર ઉપર એક સેન્ટીમીટર બાબતે એક એકમ લઈએ તો બધા જ બિંદુ આપણે સરળતાથી લખી શકીએ. જો કોઈ મોટી સંખ્યામાં આંકડો હોય તો તમે એક સેન્ટીમીટર બાબતે બે એકમ, એક સેન્ટીમીટર બાબતે પાંચ એકમ, તમે તમારા અનુકૂળતા મુજબ કોઈ પણ સંખ્યા લઈ શકાય. ભાઈ ચાર છે, મોટા મોટી સંખ્યા માઇનસ ચાર છે અને મોટા મોટી સંખ્યા ચાર છે એટલે એક બે ત્રણ ચાર સંખ્યા લો તો આલેખ પત્ર પર આપણે સરળતાથી દર્શાવી શકીએ. હવે પહેલા આલેખના જે બિંદુઓ છે આલેખ પત્ર પર દર્શાવીએ. એક્સએમ ઝીરો અને વાય એમ માઇનસ બે, એક્સએમ ઝીરો હોય તો વાય એક્સ પર જ બિંદુ આવશે, ઝીરો અને માઇનસ ટુ એટલે ઝીરો માઇનસ ટુ, વાય એક્સ પર માઇનસ ટુ, ઝીરો અને માઇનસ એક અને ઝીરો, એક્સ એક્સ પર એક અને વાય એક્સ પર ઝીરો, એક અને બે અને બે, બે અને જીવડાગ્રસ્ત સ્કેલની મદદથી આપણે બે અને બે બિંદુ વ્યવસ્થિત પ્રમાણે અને દર્શાવી શકો. ત્રણ ત્રણ બિંદુ એક જ રેખા ઉપર આપણે વ્યવસ્થિત રીતે દર્શાવી શકીએ, વ્યવસ્થિત રીતે દર્શાવી આ રીતના ત્રણે ત્રણ બિંદુને આપણે એક જ આલેખ પત્ર પર વ્યવસ્થિત રીતે દર્શાવી શકીએ. બોર્ડ પર હોવાથી થોડું બિંદુ પ્લસ માઇનસ થશે, તમે આલેખ પત્ર પર સરળતાથી દર્શાવી શકશો. બીજા આલેખની અંદર બિંદુઓ જોઈએ તો એક્સ એક્સ ઝીરો અને માઇનસ ચાર, એક્સ એમ ઝીરો અને વાય એમ માઇનસ ચાર, એક્સ એમ ઝીરો વાય એમ માઇનસ ચાર, એક અને ઝીરો, એક અને ઝીરો આપણી પાસે છે, એક્સ એમ એક અને વાય એમ ઝીરો, વાય એમ ઝીરો એટલે એક્સ અક્ષ પર આવેલું બિંદુ, એક અને ઝીરો એટલે એક્સ અક્ષ પર એક, બે અને ચાર, બે અને ચાર, તો બે અને ચાર બિંદુ મળશે આપણને બે અને ચાર. આ ત્રણે ત્રણ બિંદુને આપણે તો આપણે આ રીતનો આલેખ જોવા બે અને તો આ રીતના ત્રણે ત્રણ બિંદુને જોડવાથી આપણે આલેખ ઉપર વ્યવસ્થિત પહેલા સમીકરણનો આલેખ, બીજા સમીકરણનો આલેખ,
તમે આલેખ પત્ર પર દોષ લખ્યો, વ્યવસ્થિત સીધી લાઈન જ મળશે. આપણે પણ બોર્ડ ઉપર પ્રયત્ન કર્યો છે, સીધી લાઈનમાં જ આપણો આલેખ પણ આવ્યો છે. હવે જ્યારે પરીક્ષાની અંદર કેટલી સંખ્યામાં પેન્ટ અને કેટલી સંખ્યામાં સ્કર્ટ શોધવાના છે, તો આપણે ધારી લીધું છે એક્સ અને વાય, પેન્ટની સંખ્યા એક્સ, સ્કર્ટની સંખ્યા વાય. જ્યારે ઉકેલ મેળવવાનો હોય, જો પરીક્ષામાં ફક્ત એમ પૂછે કે આલેખ શું દર્શાવે છે, તો બંને એકબીજામાં છેદે છે એટલે અનન્ય ઉકેલ મળે, એટલે એક અને માત્ર એક ઉકેલ મળે. આલેખ કેવો છે? તો સંપાતી છે. સંપાતી એટલે શું? અરે સંપાતી નહીં, સુસંગત છે. આલેખ એકબીજાને છેદે તો અનન્ય ઉકેલ મળે, અને સુસંગત છે, એકબીજાને છેદે હોવાથી સુસંગત. ઉકેલ મેળવવાનો હોય ત્યારે એક્સયામ અને વાયયામ શોધવો પડે. તો જે બિંદુમાં છેદે તેનો એક્સયામ અને એનો વાયયામ એ બંને શોધવો પડે. પરીક્ષામાં સમજો તો અહીંયા આપણે બિંદુ બંને આલેખ છેદે, તો એક્સયામ એક હોય અને વાયયામ બે હોય, તો એક્સ બરાબર એક અને વાય બરાબર બે. સમજો આલેખ અહીંયા છેદે છે, તો એક્સયામ બે હોય ને વાયયામ માઇનસ ત્રણ હોય. આલેખ અહીંયા છેદતો હોય તો એક્સયામ બે હોય અને વાયયામ માઇનસ ત્રણ, બે અને ત્રણ, તો એક્સની કિંમત બે અને વાયની કિંમત માઇનસ ત્રણ. એ રીતે આલેખ ઉપર જ્યારે ઉકેલ મેળવવાનો હોય ત્યારે આલેખ એકબીજાને જ્યાં છેદે તેનો એક્સયામ અને વાયયામ લખવો પડે. તો આનો આપણે એક્સયામ લખીએ તો એક્સયામ એક છે અને વાયયામ જીરો છે, કારણ કે વાય અક્ષ એટલે એક્સ અક્ષ પર આવેલો હોવાથી વાયયામ જીરો છે. આ રીતના જે જગ્યાએ બંને આલેખ છેદે તેનો એક્સયામ અને વાયયામ લખવો પડે. એના આધારે આપણે જે એક્સ અને વાય ધારે છે એની કિંમત આપણે લખી શકીએ. આમ આલેખ પરથી એક્સયામ, એક્સયામ એટલે એક, એક્સ કોના માટે ધારેલો છે આપણે? પેન્ટની સંખ્યા માટે. આલેખ પરથી પેન્ટની સંખ્યા બરાબર એક, કારણ કે એક્સયામ કેટલો છે? એક. અને કટની સંખ્યા, કટની સંખ્યા એટલે વાયયામ કેટલો છે? ઝીરો. કટની સંખ્યા માટે વાય ધારેલો છે, જે આલેખ પત્રમાં જે બિંદુ આગળ છે તેનો એક્સયામ અને વાયયામ, એક્સયામ અને વાયયામ લખી આ એક્સની કિંમત અને આ વાયની કિંમત, તો વાય બરાબર ઝીરો. આમ જે ચંપા સેલમાં ગઈ છે એમાં પેન્ટ એક જ લે છે, કટ લેતી નથી. આ રીતના વિદ્યાર્થી મિત્રો આલેખ પરથી આપણે કઈ રીતે તેનો ઉકેલ મેળવી શકીએ તે સમજવાનો પ્રયત્ન કર્યો. આલેખ ઉપર બિંદુઓ દર્શાવતી વખતે તમે એક સેન્ટીમીટર બાબત કેટલા એકમ લેવાના કે તમે તમારી અનુકૂળતા અનુસાર લઈ શકો છો. અને આ રીતે આલેખ પરથી આપણે પેન્ટની સંખ્યા અને સ્કર્ટની સંખ્યા કેવી રીતના શોધી તે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે સ્વાધ્યાય 3.2 નો પહેલા પ્રશ્નનો પહેલો દાખલો. તો પ્રશ્ન પહેલા સમજીએ, નીચેની સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમનો ઉકેલ આલેખની રીતે મેળવો. અહીંયા સૂચન કરેલું હોવાથી ઉકેલ આલેખની રીતે શોધવો પડે. તો ઉકેલ શોધવાની ચાર રીતો છે, આલેખની રીત, આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. અહીં સૂચન કરેલું છે કે આલેખની રીતે ઉકેલ મેળવવાનો છે. સૌપ્રથમ રકમ સમજીએ અને એનું સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરીએ. ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડામાં સ્પર્ધામાં ભાગ લે છે. 10ના 10 વિદ્યાર્થીઓ કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે. જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે હોય તો કેટલા છોકરાઓ હોય અને કેટલી છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હતો? વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં કદાચ તમે તેના માટે શું ધારવાનું નહીં ખ્યાલ આવ્યું હોય તો છેલ્લે શું પૂછેલું છે એ પ્રમાણે ધારી લેવું પડે. છોકરાઓ અને છોકરીઓની સંખ્યા પૂછેલી છે, તો કોયડામાં ભાગ લેનાર છોકરાઓની સંખ્યા એક્સ અને છોકરીઓની સંખ્યા બરાબર વાય. તો જ્યારે પણ સમીકરણ બનાવો ત્યારે છેલ્લે અંતમાં શું પૂછેલું છે એ આધારે તમે ધારી શકો છો. તો સૌપ્રથમ આપણે ધારી લઈએ કે ધારો કે કોયડામાં ભાગ લેનાર
છોકરાઓનો સંખ્યા બરાબર છોકરાઓની સંખ્યા આપણે ધારી લીધી છે x, છોકરીઓની સંખ્યા ધારી લે છે y. કોયડામાં ભાગ લેનાર છોકરીઓની સંખ્યા બરાબર એટલે પરીક્ષાની અંદર જ્યારે પણ સમીકરણ સુરેખ સમીકરણ યુગમાં રચો અથવા બનાવો તો ફક્ત બે સમીકરણ જ બનાવવાના, એ પણ બે માર્ક્સમાં પૂછી શકે. અને આલેખની રીતે ઉકેલ મેળવો એમ પૂછે તો આલેખ પણ દોરવો પડે. અને એક્સ એમ અને વાય એમ શું મળે છે એના આધારે એક્સ એટલે છોકરાની સંખ્યા અને વાય એટલે છોકરીની સંખ્યા, એ આધાર આપણે આલેખ ઉપર પરથી પણ દર્શાવી શકીએ. તો હવે રકમ મુજબ સમીકરણ બનાવીએ. તો રકમ મુજબ જો સમીકરણ જોઈએ તો પહેલું જોઈએ તો આપણને ન ખબર પડતાની અંદર એક બાબત આપી દીધી છે પહેલી વિધિમાં, ધોરણ દસ ના દસ વિદ્યાર્થીઓ ગણિતના કોઈનામાં સ્પર્ધામાં ભાગ લે છે. દસ વિદ્યાર્થીઓ ભાગ લે છે એટલે છોકરા અને છોકરી બંને થઈને દસ વિદ્યાર્થી થાય છે. એટલે પહેલું સમીકરણ પહેલી લીટીમાં આપી દીધું છે, થોડું સમજ પડે પ્રમાણે જ છે કે દસ વિદ્યાર્થીઓ હોય તો છોકરા અને છોકરી મળીને દસ વિદ્યાર્થી થાય છે. તો રકમ મુજબ પહેલું સમીકરણ જો બનશે તો શું બનશે, એક્સ પ્લસ વાય બરાબર દસ. સમીકરણ નંબર એક, એક્સ પ્લસ વાય બરાબર દસ. કેમ એક્સ પ્લસ વાય બરાબર દસ? એક્સ એ છોકરાઓની સંખ્યા અને વાય એ છોકરીઓની સંખ્યા, બંને થઈને કુલ દસ વિદ્યાર્થીઓ થાય છે. એટલે પહેલી લીટીમાં પહેલું સમીકરણ આપી દીધું હતું. આગળ વાંચીએ, જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા ચાર વધારે હોય તો કેટલા છોકરા અને કેટલી છોકરીએ ભાગ લીધો હશે? જ્યારે કમ્પેરિઝન આવે ત્યારે હંમેશા એટલું યાદ રાખવાનું વિચારી મિત્રો, સામ સામે એક્સ અને વાય લખી દો, આખા આની કરતા ચાર વધારે, આની કરતા પાંચ ઓછા, આની કરતા બે ગણા, આની કરતા સાત ગણા, આવું હોય ત્યારે જે આપણે ધારેલું છે સામ સામે લખી દેવું. હું તમને એક ઉદાહરણ આપું છું. સમજો મારી પાસે દસ રૂપિયા છે, ચાર વધારે એની કરે છે, કોઈક વિદ્યાર્થી પાસે ચૌદ રૂપિયા છે, તો મારી કરતા એની પાસે ચાર રૂપિયા વધારે છે. તો જો મારે સરખા કરવા હોય, મારી પાસે દસ રૂપિયા છે એની પાસે ચૌદ રૂપિયા છે, સરખા કરવું હોય તો જેની પાસે વધારે છે એમાંથી ઓછા કરો તો પણ સરખા થઈ જાય, અથવા તો જેની પાસે ઓછા છે ચાર ઓછા છે તો એમાં વધારે દેવું. બેમાંથી કોઈ પણ રીતે તમે સમીકરણ બનાવી શકો છો. આપણે વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરીએ. એક્સ એ છોકરાઓની સંખ્યા છે, વાય એ છોકરીઓની સંખ્યા છે. તો એક્સ જે છે છોકરાની સંખ્યા, સમીકરણ વાંચીએ આપણે, ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા ચાર વધારે છે. છોકરીઓની સંખ્યા ચાર વધારે છે છોકરાઓની સંખ્યા કરતા, અથવા જેની આગળ કરતા હોય ને એમાં ફેરફાર કરવાનો. છોકરીની સંખ્યા ચાર વધારે છે, છોકરીની સંખ્યા અહીંયા ચાર વધારે છે, તો સરખું જો કરવું હોય, ચાર જેની પાસે વધારે છે કે એમાંથી ચાર ઓછા કરો, ત્યાં સામેવાળામાં ચાર વધારો, તો છોકરા છોકરીની સંખ્યા ચાર વધારે હોય તો છોકરામાં જો હું ચાર ઉમેરું, છોકરામાં જો ચાર ઉમેરું તો સરખા થઈ જાય. દસ રૂપિયામાં જો ચાર ઉમેરું તો ચૌદ થઈ જાય. ચાર વધારે પેલી બાજુ તો ચાર આ બાજુ વધારી દઉં. તો છોકરીઓની સંખ્યા વાય છે, છોકરીઓની સંખ્યા ચાર વધારે, છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા ચાર વધારે, ચાર ગણા નહીં, ચાર વડે ગુણવાનું નથી, ચાર વધારે છે, વધારે એટલે પ્લસ, ચાર ઓછી હોય તો માઇનસ. તો છોકરીની સંખ્યા ચાર વધારે હોવાથી છોકરામાં ચાર ઉમેરવું પડે તો સરખા થાય. એટલે ઉદાહરણ પછી આપણે જોઈ શકીએ, ચૌદ રૂપિયા અને દસ રૂપિયા હોય તો જેની પાસે ચાર ઓછા છે તેમાં ચાર ઉમેરવા પડે. છોકરીઓની સંખ્યા ચાર વધારે છે એટલે ચાર અહીંયા ઉમેરીએ તો સમીકરણ સંતુલિત થાય. એટલે સમીકરણ આ રીતે બનશે કે વાય બરાબર એક્સ વત્તા. સમીકરણ જે સીધું એક ચલને સૂત્ર કરતા બનાવેલું જ છે એટલે આપણે એમાં જવા દઈએ. આ રીતે બંને સમીકરણ પહેલા જોઈએ તો બંનેની કુલ દસ વિદ્યાર્થીઓ છે એટલે એક્સ વત્તા વાય બરાબર દસ. છોકરીની સંખ્યા છોકરા કરતા ચાર વધારે છે, છોકરીની સંખ્યા ચાર વધારે છે એટલે છોકરામાં તમારે ચાર વધારે કરવા પડશે. સમીકરણ બનશે વાય બરાબર એક્સ વત્તા ચાર, અથવા તો એક્સ ને અંદર લાવો એ પ્રમાણે સમીકરણ બનાવો તો પણ ચાલશે. આપણે બંનેના કોષ્ટક પ્રમાણે બિંદુ શોધવાના હોવાથી
અહીંયા વાયને સૂત્ર કરતા બનાવેલો જ છે. પહેલા સમીકરણમાંથી તમારે એક્સ અથવા વાયને સૂત્ર કરતા બનાવી, પેલી બાજુ લઈને અલગ અલગ કિંમત લઈ, સમજે એક્સ ના સૂત્ર કરતા બનાવીએ, વાય પેલી બાજુ હતો 10 - y, તો વાય ની અલગ અલગ કિંમત લઈને કોષ્ટક તૈયાર કરવાનું. બીજા સમીકરણમાં વાય સૂત્ર કરતા છે જ, એક્સ ની અલગ અલગ કિંમત લઈને એમાં પણ કોષ્ટક તૈયાર કરવાનું, જે આપણે ગયા વિડીયોમાં જોયું જ છે. તો એ પ્રમાણે આ દાખલો તમારે જાતે કરવાનો છે. એટલે એક્સ અથવા વાય ને સૂત્ર કરતા બનાવો, પેલી બાજુ લઈ જાઓ, એનું કોષ્ટક તૈયાર કરો, અહીંયા એક્સ ની અલગ અલગ કિંમત લઈ વાય શોધી એનું કોષ્ટક તૈયાર કરો, અને બંને કોષ્ટકને આલેખ પત્ર ઉપર દર્શાવો. બંને આલેખ જે બિંદુમાં છે તે એનો એક્સયામ અને વાયયામ લખો. એક્સયામ જે જવાબ આવશે એ છોકરાઓની સંખ્યાનો જવાબ થશે, વાયયામ જે જવાબ મળશે એ છોકરીની સંખ્યાનો જવાબ થશે. તો આ દાખલો તમે જાતે જ વિદ્યાર્થી મિત્રો ગણવાનો છે, તો તમે જાતે એને સમજીને કરવાનો પ્રયત્ન કરજો. અને અહીં આપણે આ દાખલોનું સમીકરણ કેવી રીતના બનાવ્યું એ તમને સમજાવ્યું, હવે દાખલો વધુ એ તમે પૂર્ણ કરજો. ઓકે, થેન્ક યુ.